અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજના ગ્રાઉન્ડ ખાતે અરવલ્લી સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં 14,000થી વધુ લાભાર્થીઓને રૂપિયા 44 કરોડની સહાય વિતરણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહેલ દિવ્યાંગ અને નિસહાય મહિલા લાભાર્થીઓને તેનો લાભ ન મળ્યો હોવાના મીડિયા સમક્ષ મહિલાઓએ આક્ષેપો લગાવ્યા હતા. સાની સહાય આપને કોઈ સહાય મળી તમને? એ પણ નથી પડતા એમ. આપને કોઈ કીધું હતું કોઈ નોંધણી કરી હોય ને આપને બોલાયા હોય એવું ખરું? ગ્રામ પંચાયત આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી 2009થી આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે અને આજે રાજ્ય સરકાર પણ આ મેળાનું આયોજન કરે છે. તેના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાઈ રહ્યો છે. સૌ ખૂણે ખૂણેથી લાભાર્થીઓ આવીને સરકારશ્રીની તમામ યોજનાઓના લાભ જેમને મળ્યા છે એ લાભાર્થીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આજે 2100 લાભાર્થીઓને લાભ મળવા જઈ રહ્યો છે. તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિલ્લા વહીવટીતંત્રએ આ ગરીબ કલ્યાણ મેળાની ખૂબ સફળ રીતે આયોજન કરીને ખૂબ મહેનત કરી છે તે બદલ જિલ્લા વહીવટીતંત્રનો